गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरा गुरुर् साक्षात् परम् ब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय सोमनाथ। विद्यार्थी मित्रों, जीव विज्ञान धोरण 5-10 कोष चक्र अने कोष विभाजन જેમાં આપણે આગળ સમવિભાજન, ત્યાર પછી અર્ધીકરણ અથવા અર્ધસૂત્રી ભાજન, માતૃકોષમાંથી નિર્માણ પામતા બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષ કરતા અર્ધી હોય તો આવા પ્રકારનો કોષ વિભાજન અર્ધીકરણ, અર્ધીકરણને આપણે બે ભાગમાં વિભાજીત, અર્ધીકરણ એક અને અર્ધીકરણ બે। અર્ધીકરણ એકના 4 તબક્કા, અર્ધીકરણ એકના 4 તબક્કા, પૂર્વાવસ્થા એક, ભાજનાવસ્થા એક, ભાજનોત્તરાવસ્થા એક અને ભાજનાંતિમા અવસ્થા એક। જેમાં આપણે પૂર્વાવસ્થા એકની વાત કરી હતી, પૂર્વાવસ્થા આપણે સમવિભાજનની પૂર્વાવસ્થા કરતા પૂર્વાવસ્થા એક, અર્ધીકરણની પૂર્વાવસ્થા એક લાંબી અને જટિલ છે એવી ચર્ચા કરી હતી। હવે અહીંયા રંગસૂત્રની સ્થિતિને આધારે પૂર્વાવસ્થાને આપણે 5 ભાગમાં વિભાજિત કર્યા હતા આગળના લેક્ચરમાં। લેપ્ટોટિન, ઝાયગોટિન, ડિપ્લોટિન અને ડાયકાઇનેસિસ। લેપ્ટોટિન, ઝાયગોટિન, પેકિટિન, ડિપ્લોટિન અને ડાયકાઇનેસિસ, લેઝાપેડિડા। લેપ્ટોટિન આપણે ખાસ યાદ રાખવું જોઈએ કે આ પૂર્વાવસ્થા ચાલુ છે, એટલે પૂર્વાવસ્થાની શરૂઆતમાં શું થાય તો રંગસૂત્રો છે આંતરાવસ્થામાં એ ઘટ હોય છે, સમૂહમાં ગોઠવાયેલા હોય છે, પરિણામ આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી। પરંતુ પૂર્વાવસ્થાની લેપ્ટોટિન અવસ્થા દરમિયાન રંગસૂત્રો ધીમે ધીમે સ્પષ્ટ બનતા જોવા મળે છે। માઇક્રોસ્કોપ દ્વારા હવે આપણે રંગસૂત્રોને જોઈ શકીએ છીએ। રંગસૂત્રોનું ઘનીકરણ, ઘટ બનવાની પ્રક્રિયા સમગ્ર લેપ્ટોટિન અવસ્થા દરમિયાન ચાલુ રહે છે। આ અવસ્થા બાદ હવે પૂર્વાવસ્થા એકની બીજી અવસ્થા જે છે પેટા અવસ્થા, ઝાયગોટિન અવસ્થાની શરૂઆત થાય છે। તો ઝાયગોટિન અવસ્થા દરમિયાન રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડીઓ બનવા લાગે છે। આપણે 4 પ્રકાર ભણ્યા, લેપ બરોબર, એક્રોસેન્ટ્રિક, મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક। લંબાઈને અનુરૂપ રંગસૂત્રોની જોડીઓ બનવા લાગે છે અને આ રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જે જોડી બને છે ક્રિયાને સાયનેપ્સિસ તરીકે ઓળખવામાં આવે છે। શબ્દ સમજાવો, સાયનેપ્સિસ તો પૂર્વાવસ્થા એકની ઝાયગોટિન અવસ્થા દરમિયાન રંગસૂત્રો ઘટ બનતા લંબાઈને અનુરૂપ જોડીઓ બને છે, જે ઘટનાને સાયનેપ્સિસ કહે છે। આવા પ્રકારની રંગસૂત્રોની જોડીઓને સમજાત રંગસૂત્રો કહેવામાં આવે છે। આ અવસ્થાનો ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ દર્શાવે છે કે રંગસૂત્રીય સાયનેપ્સિસ એક જટિલ સંરચનાનું નિર્માણ કરે છે। બરોબર, દરેક રંગસૂત્રોની સમજાત રંગસૂત્રોની જોડકીઓ હોય એટલે કે સાયનેપ્સિસની ક્રિયા થશે, પરિણામે એકથી વધારે બરોબર સાયનેપ્સિસ અવસ્થાના રંગસૂત્રોની જોડકી જટિલ રચના બનશે, જેને સિનેપ્ટોનિમલ સંકુલ, સિનેપ્ટોમિન સિનેપ્ટોનિમલ સંકુલ કહેવામાં આવે છે। સાયનેપ્સિસની પ્રક્રિયાથી સમજાત રંગસૂત્રોની વધારે જોડકીઓ બની છે, જે જટિલ સંરચનાનું નિર્માણ કરે છે, જેને સિનેપ્ટોનિમલ સંકુલ કહે છે। આ સંકુલનું નિર્માણ તો કે રંગસૂત્રોની જોડકીઓ દ્વારા થાય છે, જોડમાં રહેલા રંગસૂત્રો દ્વારા થાય છે। આ રંગસૂત્રો કાં તો દ્વિસૂત્રી હોય કાં તો ચતુસૂત્રી હોય છે। અધિકરણની પ્રક્રિયા એટલી બધી હજી વિશિષ્ટ નથી પહોંચી, એટલે ખરેખર આપણને રંગસૂત્ર આવી રીતના જોવા મળશે। આ સમજાત રંગસૂત્રો છે। હકીકતમાં આ રંગસૂત્રમાં 1, 2, 3, 4 સૂત્રો છે, પણ દેખાશે કેવા આમ જ દેખાશે, એટલે આને આપણે શું કહીશું, દ્વિસૂત્રી। હકીકતમાં એક રંગસૂત્રમાં કેટલા રંગસૂત્રો છે, બે રંગસૂત્રિકાઓ છે। એક રંગસૂત્રની બે રંગસૂત્રિકાઓ, બીજા રંગસૂત્રની બે રંગસૂત્ર, ખરેખર કેટલી છે, 4 સૂત્રો છે, પણ દેખાય છે દ્વિસૂત્રી।
દેખાય છે. ત્યાર પછી આગળની અવસ્થામાં સ્પષ્ટ ચતુસૂત્રી દેખાય છે, પેકિટિન અવસ્થા. આ અવસ્થા દરમિયાન દ્વિસૂત્રી, રંગસૂત્રી, ચાર રંગસૂત્રિકાઓ છૂટી પડે છે અને સ્પષ્ટ પરિણામે ચતુસૂત્રી રંગસૂત્રો દેખાય છે. હવે હું થાય છે તો રંગસૂત્રોમાં લંબાઈને અનુરૂપ રંગસૂત્રિકાઓ સમજાત રંગસૂત્રની સાથે વિકળાય છે. બરોબર, લાક્ષણિકતા છે. સમજાત રંગસૂત્રના બે એકલ સૂત્રો વચ્ચે વ્યતિક્રમ જોડાય છે. વ્યતિક્રમ એટલે બે સમજાત રંગસૂત્રો વચ્ચે રંગસૂત્રિકાઓ જોડાય છે, બે સમજાત રંગસૂત્રો વચ્ચે જનિત દ્રવ્યની અદલા બદલી થાય છે. વ્યતિકરણ આ પ્રક્રિયા છે, ઉત્સેચક દ્વારા નિયંત્રિત છે. નિયંત્રણ છે ઉત્સેચક દ્વારા થાય છે અને જે ઉત્સેચક આ પ્રક્રિયામાં ભાગ લે છે તેને રિબો કોમ્બિનેશન ઉત્સેચક કહેવામાં આવે છે. રિબો કોમ્બિનેશન વ્યતિકરણ દ્વારા બે રંગસૂત્રોની પર જનીનોનું પુનઃસંયોજન પેકિટિન અવસ્થાના અંત સુધીમાં થાય છે, જેના ફળસ્વરૂપે વ્યતિકરણના સ્થાને રંગસૂત્રો હજી જોડાયેલા દેખાય છે. ડિપ્લોટિન અવસ્થા શરૂઆતમાં સિનોપ્ટિ નિમલ સંકુલનો વિઘટન થઈ જાય છે. દ્વિસૂત્રી સમજાત રંગસૂત્ર એકબીજાથી દૂર થશે, પરંતુ જે સ્થળે વ્યતિકરણ થયું છે જોડાઈ રહે, દોરાને લાંબો કરો ગાંઠ્યું છે એ જોડાઈ ગયો એવી રીતના. બરોબર, એટલે જે સ્થળે વ્યતિકરણ થયેલું છે ત્યાં હજી જોડાણ છે. પરિણામે ચોકડી જેવી રચના જોવા મળે, એક આકારની રચના જોવા મળે જેને સ્વસ્તિક ચોકડી તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોમાં ડિપ્લોટિક અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી એમને ચાલુ રહે છે. બરોબર છે, કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોશમાં જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય ત્યારે ડિપ્લોટિક અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી ચાલુ રહે છે. બરોબર છે, ત્યાર પછીનો ઉપતંબકો છે પૂર્વાવસ્થા એટલે ડાયકાઇનેસિસ. આ અવસ્થા દરમિયાન હવે સ્વસ્તિક ચોકડીઓ દૂર થઈ જાય છે, રંગસૂત્રનું ઘનીકરણ પૂર્ણ કક્ષાએ પહોંચે છે અને સમજાત રંગસૂત્રોને છૂટા પાડતી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. બંને ધ્રુવોથી આપણે અગાઉ સમવિભાજન કર્યું હતું. ડાયકાઇનેસિસના અંતમાં કોષ કેન્દ્રિકા લુપ્ત થાય છે, અદૃશ્ય થાય છે અને કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય છે. તો પૂર્વાવસ્થા એક વર્ણવો, તો અહીંયા આપણે આ પૂર્વાવસ્થા તો કે અર્ધીકરણની પૂર્વાવસ્થા છે, જટિલ અને લાંબી છે, પાંચ ઉપતબક્કાઓમાં વહેંચાયેલી છે. લેપ્ટોટિન અવસ્થા, ઝાયગોટિન અવસ્થા, પેકિટિન અવસ્થા, ડિપ્લોટિન અવસ્થા અને ડાયકાઇનેસિસ અવસ્થા. આ અવસ્થા એમાં લેપ્ટોટિન અવસ્થા આ અવસ્થા દરમિયાન પૂર્વાવસ્થાની શરૂઆતમાં હોતા તો રંગસૂત્રો છે ધીમે ધીમે સ્પષ્ટ દેખાતા જાય છે, બનતા જાય છે. માઇક્રોસ્કોપ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. રંગસૂત્રોનું ઘનીકરણ છે સમગ્ર લેપ્ટોટિન અવસ્થા દરમિયાન ચાલુ જ રહે છે. આ અવસ્થા બાદ હવે પૂર્વાવસ્થા એકની બીજી પેટા અવસ્થા છે જે ઝાયગોટિન એની શરૂઆત થાય છે. ઝાયગોટિન અવસ્થા દરમિયાન રંગસૂત્રોની લંબાઈ રૂપ ઝોળકીઓ બનવાના હોય છે અને રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ ઝોળકીઓ બનવી એ ક્રિયા છે સાયનેસિસની ક્રિયા છે. આવા પ્રકારની રંગસૂત્રોની ઝોળકીઓ છે અને સમજાત રંગસૂત્રો કહીશું. આ અવસ્થાનો ઇલેક્ટ્રો માઇક્રોગ્રાફ દર્શાવે છે કે રંગસૂત્રીય સાયનેસિસ એક જટિલ સંરચનાનું નિર્માણ કરે છે જેને સિનેપ્ટોનિમલ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. આ સંકુલનું નિર્માણ છે જુદી જુદી જોડમાં રહેલા રંગસૂત્રો દ્વારા થાય છે.
કાં તો દ્વિસૂત્રી દેખાય છે, ચતુસૂત્રી દેખાય છે. જોકે આગળની અવસ્થા એટલે પેકેટી અવસ્થામાં રંગસૂત્ર સ્પષ્ટ ચતુસૂત્રી દેખાવામાં લાગે છે. બરોબર, સ્પષ્ટપણે ચતુસૂત્રી દેખાય છે. પુનઃસંયોજિત ગ્રંથિકાઓનું દ્રશ્યમાન થવું એ આ અવસ્થાની લાક્ષણિકતા છે. સમજાત રંગસૂત્રના બે એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય છે. વ્યતિકરણ એટલે બે સમજાત રંગસૂત્રો વચ્ચે જનિન દ્રવ્યની અદલા બદલી. વ્યતિકરણ ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા નિયંત્રિત છે અને ઉત્સેચક કે જે આ પ્રક્રિયાની અંદર ભાગ લે છે એને રિકોમ્બિનેશન ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. વ્યતિકરણ દ્વારા બે રંગસૂત્રોની પર જનીનોનું પુનઃસંયોજન પેકેટિત અવસ્થાના અંત સુધીમાં પૂર્ણ થઈ જાય છે, જેના પૂર્ણ સ્વરૂપે વ્યતિકરણના સ્થાને રંગસૂત્રો જોડાયેલા દેખાય છે. ડિપ્લોનિન અવસ્થાની શરૂઆતમાં સુગમ સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થઈ જાય છે અને દ્વિસૂત્રીય સમજાત રંગસૂત્રો એકબીજાથી એકમેકથી દૂર ખસવા લાગે છે. જે સ્થળે વ્યતિકરણની પ્રક્રિયા થઈ છે તે સ્થળે હજુ પણ જોડાણ જળવાઈ રહે છે. પરિણામે જોડાણ સ્થળે વ્યતિકરણ સ્થળે એક્સ આકારની રચના જેને સ્વસ્તિક ચોકડી કહે છે. કેટલાક પૃષ્ઠવંશીઓના અંડકોમાં ડિપ્લોનિન અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે. ત્યાર પછી ડાયગાયનેસિસ આ અવસ્થા દરમિયાન સ્વસ્તિક ચોકડીઓ દૂર થાય છે. આ અવસ્થામાં રંગસૂત્રોનું ઘનીકરણ પૂર્ણ કક્ષાએ પહોંચે છે અને સમજાત રંગસૂત્રોને છૂટા પડતી જે દ્વિધ્રુવીય ત્રાક છે એનું નિર્માણ થાય છે. ડાયગાયનેસિસના અંતમાં કોષકેન્દ્રિકા લુપ્ત થાય છે અને કોષકેન્દ્ર પટલનું પણ વિઘટન થાય છે. કોષના સમગ્ર કોષરસની અંદર રંગસૂત્રો છે વિસ્તરેલા જોવા મળે છે. ત્યાર પછી પાછળના અવસ્થાને દ્વિસૂત્રી રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલમાં બરોબર જોડીઓ સ્વરૂપે ગોઠવાય છે. વિરુદ્ધ ધ્રુવોના ત્રાકતંતુઓના સૂક્ષ્મ નલિકાઓ પ્રત્યેક રંગસૂત્રને જોડ સાથે સ્વતંત્રપણે જોડાય છે. ત્રાકતંતુઓ છે એ જોડાણ સાથે છે. ભાજના અવસ્થા બે દ્વિસૂત્રી રંગસૂત્રો કોષના વિષુવૃત્ત પર વિષુવૃત્તીય તલ પર જોડીઓ સ્વરૂપે ગોઠવાય છે. વિરુદ્ધ ધ્રુવોના ત્રાકતંતુઓની સૂક્ષ્મ નલિકાઓ છે એ પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાય છે, સ્વતંત્ર રીતે જોડાય છે. ત્યાર પછી આવશે વાજ્રોત્તર અવસ્થા. વાજ્રોત્તર અવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્રો છૂટા પડે છે જ્યારે દોહિત રંગસૂત્રિકાઓ છે તેને સેન્ટ્રોમિયરથી જોડાયેલી રહે. આ રંગસૂત્રિકાઓ છે સેન્ટ્રોમિયરથી જોડાયેલી રહે પણ આપણે સમજાત રંગસૂત્રો છે છૂટા પડે છે. ત્યાર પછી અંતિમ અવસ્થા. આ અવસ્થામાં કોષ કેન્દ્રિકા તેમજ કોષ કેન્દ્ર પટલ પુનઃ નિર્માણ પામે છે. બરોબર, આ કોષ કેન્દ્ર પટલ અને આ કોષ કેન્દ્રિકા છે એ પુનઃ નિર્માણ પામે છે. બરોબર, પરિણામે કોષરસ વિભાજનની પણ શરૂઆત થઈ જાય છે અને કોષની આ અવસ્થાને કોષ દ્વિધ કહેવામાં આવે છે. કેટલાક કિસ્સામાં રંગસૂત્રનો થોડોક વિક્ષેપ થાય છે, આથી તે અંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં સંપૂર્ણ ફેલાયેલ જોવા મળતા નથી. ત્યાર પછી બે ક્રમિક અર્ધીકરણ વચ્ચેનો જે હવે બીજો અર્ધીકરણ થશે ભાગ બે, તો એક અને બે વચ્ચે થોડોક સમયગાળો છે જે ઇન્ટરકાઇનેસિસ કે આંતરકોષીય વિભાજન આંતરકોષ વિભાજન તરીકે ઓળખાય છે. સામાન્ય ખૂબ જ ટૂંકો ગાળો ને પછી તરત જ પૂર્વાવસ્થા બે, ભાજના અવસ્થા બે, ભાજનોત્તર અવસ્થા બે, અંતિમ અવસ્થા બે એની શરૂઆત થાય છે. આંતરકોષ વિભાજન દરમિયાન એ ડીએનએ સ્વયંજનન પામતું નથી, બેવડાતું નથી. આંતરકોષ વિભાજનની પૂર્વાવસ્થા બે ને અનુસરે છે. હવે આંતરકોષ વિભાજનમાંથી કોષ છે ક્યાં જાય છે? પૂર્વાવસ્થા બે માં. પણ આ પૂર્વાવસ્થા બે છે, પૂર્વાવસ્થા એક કરતા ખૂબ જ સરળ તબક્કો છે અને ટૂંકી અવસ્થા છે. બરાબર, તો પૂર્વાવસ્થામાં આપણે પાંચ જોયા, લેક્ટોટિન, ઝાયગોટિન, ડિપ્લોટિન, પેકેટિન, ડિપ્લોટિન અને ડાયગાયનેસિસ. ભાજનાતર અવસ્થા બે ની અંદર ભાજનાવસ્થા બે માં રંગસૂત્રો કોષના વિષુવૃત્તીય તલમાં જોડીઓ સૂત્ર ગોઠવાય, વિરુદ્ધ ધ્રુવોના ત્રાકતંતુઓ છે સેન્ટ્રોમિયર સાથે જોડાય છે, પ્રત્યેક રંગસૂત્ર સાથે સ્વતંત્ર રીતે જોડાય છે. ભાજનોત્તર અવસ્થા બે, આ અવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્રો છૂટા પડે છે અને દોહિત રંગસૂત્રિકાઓ એના સેન્ટ્રોમિયરથી હજી જોડાયેલા છે. બરોબર છે, અંત્યાવસ્થામાં
સંપૂર્ણ ફેલાયેલ જોવા મળતા નથી. બે ક્રમિક અર્ધિકરણ વચ્ચેનો, અર્ધિકરણ એક અને અર્ધિકરણ બે વચ્ચેનો જે સમયગાળો છે, ઇન્ટરકાઇનેસિસ તો આંતરકોષ વિભાજન કહે છે, અને તે સામાન્ય ખૂબ જ ટૂંકા ગળાયેલું હોય છે. આંતરકોષ વિભાજન દરમિયાન ડીએનએ સંશ્લેષણ, ડીએનએ નું સ્વયંજનન થતું નથી. આંતરકોષ વિભાજન પૂર્વાવસ્થા બે ને અનુસરે છે, એટલે હવે પછી આંતરકોષ વિભાજન પછી પૂર્વાવસ્થા બે શરૂઆત થઈ છે. પૂર્વાવસ્થા બે છે એ પૂર્વાવસ્થા એક કરતા ખૂબ જ સરળ તબક્કો છે. અસ્તુ, જય સોમનાથ. વિદ્યાર્થી મિત્રો, હવે ત્યાર પછી કોષ વિભાજન બે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરોબર. અર્ધિકરણ બે જેની અંદર પૂર્વાવસ્થા બે, ભાજના અવસ્થા બે, ભાજનોત્તર અવસ્થા બે, ભાજના અંતિમ અવસ્થા બે, ત્યાર પછી તો કે અર્ધિકરણનું મહત્વ. હવે આ બે ટોપિક આપણી પાસે બાકી રહ્યા છે, એના પાંચ પૂરો થશે. અસ્તુ, જય સોમનાથ. વિદ્યાર્થી મિત્રો.